કેશોદમાં કમોસમી વરસાદ પડતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે જુદા જુદા ગામોના ખેડૂતો દ્વારા તાલુકા વિસ્તરણ કૃષિ વિભાગ અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી અને વળતર ચૂકવવા અંગે માંગણી કરવામાં આવી હતી. 24 કલાક પહેલા કેશોદ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જે અતિ ભારે વરસાદ એટલે 150 મિલીમીટર વરસાદ પડતા ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણપણે નાશ થયેલો છે અને પશુઓનો ચારો પણ નાશ થયેલો છે. ત્યારે ખેડૂતોએ પોતાના હકના પરસેવાની કમાણીના જે પ્રીમિયમ કપાવેલું છે તેના પાક વીમા મેળવવા માટે આજરોજ અમે તાલુકા વિસ્તરણ અધિકારીની કચેરીએ વિશાળ સંખ્યામાં ખેડૂતો એક લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ અને કેશોદમાં જુદી જુદી જગ્યાએ લેભાગુ તત્વો દ્વારા અનેક જુદા જુદા ફોર્મો ભરાય છે જેની અંદર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. ખેડૂતોએ પોતાના ખેતરના ફોટા કઢાવી અને 100-150 રૂપિયાનો ખર્ચ કરે છે. આ રાજકીય આગેવાનોએ ધ્યાન દોરી મીડિયાના માધ્યમથી આ તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ અને ખેડૂતોની દુર્દશા ખરેખર એ છે અને દુઃખદ બાબત એ છે કે ખેડૂતોએ અત્યારે ફોર્મ ભરી અને દેવાના જ નથી થતા. પ્રધાનમંત્રી પાકમાં ફસલ યોજના અંતર્ગત એવી જોગવાઈ છે જે તે ગામના પંચાયતે લેટરપેડ ઉપર લખી અને ખેતીવાડી અધિકારીને જાણ કરવાનું છે અને એ વીમા કંપનીને જાણ કરશે. વીમા કંપની સરકારે નક્કી કરેલી છે, કોઈ ખેડૂતોએ નક્કી નથી કરેલી. એટલે તાકીદે આ ધ્યાન દોરી અને દરેક ગામનું સર્વે કરવામાં આવે.